हेलो फ्रेंड्स, वेलकम टू निगम ठक्कर रेसिपीज। आज आपणे कंदोईना त्यां मळे तेवी स्वादिष्ट मधुर बर्फी खूब सरळताथी घरे बनावता शीखीशुं। आ बर्फी बनावा माटे दूध, दूधनो मावो, चासणी के कोईपण प्रकारना फूड कलर के एसेन्सनो उपयोग नहीं करिए, तेम छतां बर्फी खूब स्वादिष्ट बनशे। तेने बनावा माटे खूब ओछी सामग्रीनो उपयोग थाय छे अने फक्त 15 मिनिटमां बनावी शकाय छे, तो वीडियो ने स्कीप कर्या वगर एंड सुधी अवश्य जोजो। तो मित्रों, रेसिपीनी शुरुआत करिए। फ्रूट बर्फी बनावा माटे मैं 2 नंग मोटी साइजना सफरजन लीधा छे। सफरजन स्वादमां मीठा होय तेवा ज लेवा। वजनमां जोवा जईए तो 350 ग्राम सफरजन छे। हवे आपणे तेने छोली लईशुं। सफरजनने छोलवा माटे आपणे पोटेटो पीलरनो उपयोग करीशुं। ज्यारे पण तमे मार्केटमांथी बर्फी बनावा माटे सफरजन लावो त्यारे ते प्रमाणमां मोटा अने रसदार होय तेवा ज लेवा। आ रीते आपणे बन्ने सफरजनने छोली लीधा छे। हवे आ प्रकारनी एक नाना छेदवाळी छીણી લીધી છે, તેના વડે આપણે સફરજનને છીણી લઈશું। જે સમયે તમારે બરફી બનાવવી હોય તે જ સમયે સફરજનને છોલવા અને છીણવા, નહીતર તે કાળા પડી જશે। છીણતી વખતે તેમાં જે વચ્ચે બીનો ભાગ રહેલો હોય છે તેને કાઢી નાખવો। તો આ રીતે આપણે બંને સફરજનને છીણીને તેને એક પ્લેટમાં કાઢી લીધા છે। હવે આગળની પ્રોસેસ કરીશું। હવે ગેસ પર એક નોનસ્ટિક પેન મૂકી તેમાં 1 ટેબલસ્પૂન દેશી ઘી ગરમ કરીશું। ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવી। આ બરફી બનાવવા માટે ઘીનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે। ઘી ગરમ થાય એટલે તેમાં સફરજનનું છીણ ઉમેરીશું। આ રીતે સફરજનના છીણને ઘીમાં સાંતળવાથી તે પ્રોપર રીતે કૂક થઈ જશે અને બરફીમાં તેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે। 3-4 મિનિટ સુધી આપણે તેને આ રીતે સતત હલાવતા રહેવું, ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવી। આ રીતે બરફી બનાવીને તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને તહેવારમાં પણ તમે બનાવીને મહેમાનોને સર્વ કરી શકો છો। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે સફરજનમાં જે મોઇશ્ચર હતું તે બળવા લાગ્યું છે અને સફરજનનો કલર લાઇટ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે। હજુ પણ આપણે તેને 1-2 મિનિટ માટે કૂક કરીશું। ટોટલ 4 મિનિટ સુધી કૂક કર્યા બાદ હવે તમે જોઈ શકો છો કે સફરજનનું છીણ ગોલ્ડન રંગનું થઈ ગયું છે અને તેમાં જે પણ મોઇશ્ચર હતું તે બધું બળી ગયું છે। આ રીતે મિશ્રણ પેનમાંથી અલગ થાય ત્યાં સુધી આપણે તેને પકાવવાનું છે। હવે આ સ્ટેજ પર તેમાં આપણે 2/3 કપ એટલે કે 150 ગ્રામ ખાંડ ઉમેરીશું। અત્યારે આપણે 350 ગ્રામ સફરજનનું છીણ લીધું છે, તેની સામે 150 ગ્રામ ખાંડ ઉમેરી છે। ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ થોડું વધારે કે ઓછું લઈ શકો છો। માર્કેટમાંથી તમે સફરજન લાવો અને તેમાં થોડી ખટાશ હોય તો તમે 25-30 ગ્રામ જેટલી ખાંડ વધારે પણ ઉમેરી શકો છો અને સફરજન મીઠા હોય તો 125-150 ગ્રામ જેટલી ખાંડ સફિશિયન્ટ છે। હવે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે તેને સ્લો ફ્લેમ પર પકાવીશું। 1/2 કપ એટલે કે 100 ગ્રામ શેકેલા શિંગદાણા લીધા છે। શિંગદાણાને શેકીને ઉપરથી તેના ફોતરા કાઢી નાખ્યા છે। જો તમારે શિંગદાણા ન ઉમેરવા હોય તો તમે 100 ગ્રામ કાજુ પણ લઈ શકો છો। તેને એક મિક્સર જારમાં લઈશું અને પલ્સ મોડ પર તેમાંથી તેલ છૂટું ન પડે તે રીતે તેને ગ્રાઇન્ડ કરી લઈશું। 2 મિનિટ બાદ ખાંડ ઓગળીને સફરજનના છીણની સાથે એક રસ થઈ ગઈ છે। તેમાં 1/4 કપ એટલે કે 30 ગ્રામ મિલ્ક પાવડર એડ કરીશું। મિલ્ક પાવડર ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે, તમારે જો ન ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો, પરંતુ આ બરફી બનાવવામાં આપણે દૂધ કે દૂધના માવાનો ઉપયોગ નથી કર્યો એટલે મિલ્ક પાવડર ઉમેરવાથી બરફીનું ટેક્સચર એકદમ માર્કેટમાં
જેમ માવાની મીઠાઈ મળતી હોય છે તેવું જ આવશે। હવે આપણે જે શેકેલા શિંગદાણાનો પાવડર તૈયાર કર્યો હતો તે ઉમેરીશું। શિંગદાણાની ફ્લેવર આ બરફીમાં ખૂબ જ સરસ આવે છે, પરંતુ તમારે ન ઉમેરવા હોય તો તમે કાજુનો પાવડર કે બદામનો પાવડર પણ ઉમેરી શકો છો। હવે બધું જ મિશ્રણ સરખી રીતે મિક્સ થાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું। આ મિશ્રણમાં આપણે 1 કપ એટલે કે 100 ગ્રામ સૂકા કોપરાનું છીણ ઉમેરીશું। આ રીતનું છીણ માર્કેટમાં તૈયાર મળતું હોય છે, જેને ડેઝિકેટેડ કોકોનટ પણ કહેવાય છે। તેને સરખી રીતે મિક્સ કરી લઈશું અને 2-3 મિનિટ માટે પકાવીશું। કોપરાનું છીણ ઉમેરવાથી બરફીમાં તેનો ટેસ્ટ પણ સારો આવે છે અને બાઇન્ડિંગ પણ સારું આવે છે। થોડી વાર બાદ તમે જોઈ શકો છો કે મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે અને તેણે પેન પણ છોડી દીધું છે। આ સ્ટેજ પર હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેમાં 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કરીશું। જ્યારે પણ તમે આ બરફી બનાવતા હોવ ત્યારે ઇલાયચી પાવડરનો ઉપયોગ ખૂબ જ ઓછો કરવો, કારણ કે અત્યારે આપણે સફરજનનો ઉપયોગ કર્યો છે એટલે સફરજનની પણ એક નેચરલ ફ્લેવર હોય છે। જો ઇલાયચી પાવડર વધુ ઉમેરશો તો તે ફ્લેવર દબાઈ જશે। બરફી બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે। આ રીતની એક એલ્યુમિનિયમ પ્લેટ ઘીથી ગ્રીસ કરીને લીધી છે, તેની ઉપર બટર પેપર પાથરીને તેને પણ બ્રશ વડે ઘીથી ગ્રીસ કરી લઈશું। તમારા ઘરે જો એલ્યુમિનિયમ પ્લેટ કે બટર પેપર ન હોય તો તમે કોઈ પણ ફ્લેટ વાસણ કે થાળીને ઘીથી ગ્રીસ કરીને પણ લઈ શકો છો। હવે જે બરફી બનાવવા માટે આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું તે થોડું ઠંડુ થઈ ગયું છે, તેને પ્લેટમાં કાઢી લઈશું। વાટકીની પાછળ થોડું ઘી લગાવી અને મિશ્રણને ઇક્વલ લેવલમાં પાથરીશું। આ રીતે વાટકીને હળવા હાથે પ્રેસ કરતા જવું। એકદમ કંદોઈના ત્યાં મળે તેવી જ મીઠાઈ દેખાઈ રહી છે। હવે બરફીને આપણે ગાર્નિશ કરીશું। બરફીની ઉપર ચાંદીનો વરખ લગાવીશું। અત્યારે આપણે કંદોઈના ત્યાં મળે તેવી બરફી બનાવી રહ્યા છીએ એટલે ચાંદીનો વરખ લગાવ્યો છે। જો તમારે વરખ ન લગાવવો હોય તો ફક્ત ડ્રાયફ્રૂટની કતરણથી પણ તમે ગાર્નિશ કરી શકો છો। તેને પિસ્તા અને બદામની કતરણથી ગાર્નિશ કરીશું। હવે તાવેથાની મદદથી બદામ અને પિસ્તાની કતરણને હળવા હાથે પ્રેસ કરીશું, જેથી તે બરફીની ઉપર સરખી રીતે ચોંટી જાય। આ બરફીને આપણે 3-4 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર સેટ થવા દઈશું। જો તમારે ઇન્સ્ટન્ટ ખાવી હોય તો ફ્રીઝમાં પણ સેટ થવા માટે મૂકી શકો છો। 4 કલાક બાદ હવે બરફી રૂમ ટેમ્પરેચર પર સેટ થઈ ગઈ છે, તેને ચપ્પા વડે કાપી લઈશું। દેખાય છે ને એકદમ કંદોઈના ત્યાંથી લાવ્યા હોઈએ તેવી જ બરફી। આ બરફીના તમે થોડા નાના કે મોટા ટુકડા કરી શકો છો। એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ ફ્રૂટ બરફી બનીને તૈયાર છે, તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો કે નીચેથી પણ બિલકુલ ચોંટી નથી, કારણ કે આપણે પ્લેટને બટર પેપર મૂકીને ગ્રીસ કરી હતી। તો તમે પણ આ ફ્રૂટ બરફી દિવાળી પર ઘરે અવશ્ય બનાવજો અને કેવી બની છે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। ફ્રૂટ બરફીનું અંદરથી ટેક્સચર તમને બતાવું તો જેમ મીઠાઈની દુકાને ડ્રાયફ્રૂટ હલવો મળે છે તેવી જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બરફી તૈયાર થઈ છે। આ બરફીને તમે 2 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર અને 7-8 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો। તો મિત્રો, તમે પણ જો આ રીતે ફ્રૂટ બરફી ઘરે બનાવશો અને નવા વર્ષમાં મહેમાનો આવે તેમને સર્વ કરશો તો તેઓ પણ ખાઈને ખૂબ જ ખુશ થઈ જશે। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તેને લાઇક કરવાનું ન ભૂલશો, તેને પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।
बाजू में आपेला बेल आइकॉन पर क्लिक करी ऑल नोटिफिकेशन पर क्लिक करशो तो अमारा आवनारा बदाज वीडियो नी नोटिफिकेशन तमने सौथी पहला मळती रहेशे। अगर आप हमारे रेसिपी वीडियोस हिंदी में देखना चाहते हैं तो हमारी दूसरी यूट्यूब चैनल निगम क्यूजिन सब्सक्राइब करें, लिंक मैंने डिस्क्रिप्शन बॉक्स में दिया है। आवीज रीते अवनवी सात्विक तथा सरल रेसिपी जोवा माटे अमारी साथे जोड़ायेला रहो। फरी मळीशुं एक नवी रेसिपी साथे। धन्यवाद।